નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના ધારાધરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 વિષય ગણિતમાં જે ચેપ્ટર 2 જોઈ રહ્યા છે, આકાર અને ખૂણા, એવા આપણે આજે નેક્સ્ટ જે છે આપણે જોવાનું છે. તમારી સ્વાપોથીમાં આપેલું છે, તમારી સ્વાપોથીમાં તમારે આને ત્યાં પૂરી લેવાનું છે. સ્વાપોથીમાં છે ક્વેશ્ચન નંબર 3, બરાબર. એમાં સૂચના મુજબ આપણે માત્ર જે કંઈ પણ ચિત્રો કે આકારો આપેલા છે, જ્યાંથી સૂચનાને આપણે સમજવાની છે, સૂચનામાં શું કહેવા માંગે છે એ પ્રમાણે આપણે કરવાનું છે. એટલે આ તમારે તમારી સ્વાપોથી પૂરી લેવાનું છે. એમાં છે ક્વેશ્ચન 3, નીચે આપેલા આકારોમાંથી બંધ આકારો જે હોય તેમાં ચોરસમાં રાઈટ કરો. એટલે કે નીચે જે આકારો છે ચિત્રો દોરીને આપેલા છે એમાંથી કેવા, તો કે જે આકારો બંધ આકાર હોય. બંધ એટલે કેવા, તમે બંધ એટલે તમને ખ્યાલ છે કે બંધ એટલે એવા પ્રકારના ચિત્રો આકારો કે જે દરેક બાજુએથી બંધ હોય, તેનો કોઈ પણ છેડો, કોઈ પણ એક લાઈન કે કોઈ પણ એક છેડો ખુલ્લો અથવા તો છૂટો ન હોય, જે ચારે બાજુથી દરેક દિશાઓમાંથી દરેક બાજુએથી સંપૂર્ણ રીતે પેક થયેલો હોય. એટલે કે ક્યાંય પણ સે જગ્યા ખુલ્લો હોવો જોઈએ નહીં. એટલે કે તેનો કોઈ પણ છેડો જે છે એ છૂટો અથવા તો ખુલ્લો હોવો જોઈએ નહીં. તેના દરેકે દરેક જે જેટલા જે કઈ પણ ત્યાં કોઈ પણ આકાર જે છે એ જેટલી લીટીઓથી કે જેટલા રેખાખંડોથી કે જેટલી લાઈનથી બનેલો છે, જેટલી બાજુઓથી બનેલો છે, એ દરેક બાજુઓ એકબીજા સાથે જોડાયેલી એટલે કે સંપૂર્ણ રીતે પેક થયેલી હોવી જરૂરી છે, બંધ થયેલી હોવી જોઈએ છે. કોઈ પણ આકાર જે છે કોઈ પણ જગ્યાએથી કોઈ પણ ભાગથી ખુલ્લો, એટલે કે તેનો એક પણ છેડો, એક પણ ભાગ, એક પણ બાજુ ખુલ્લી અથવા તો છૂટી હોવી જોઈએ નહીં. તો આપણે અહીંયા એક પછી એ પ્રમાણે ચિત્રો જોવાના છે અને જે તમને સંપૂર્ણ રીતે બંધ આકાર લાગે છે એની નીચે જે બોક્સ આપેલા છે, જે ચોરસ આપેલા છે, એમાં રાઈટની નિશાની કરવાની છે. જે એ બંધ આકારો નથી તેમાં કઈ કરવાનું નથી. તો આપણે એક પછી ચિત્રો જોતા જઈએ. પેલું છે, હવે આ પ્રકારનું ચિત્ર છે, તો આમાં તમે જોઈ શકો છો કે એના જે જ્યાંથી ચિત્રની શરૂઆત થાય છે અને જ્યાં ચિત્ર પૂરું થાય છે એ બે છેડા કેવા છે, છૂટા છે, ખુલ્લા છે, એકબીજા સાથે જોડાયેલા નથી. એટલે આ આકાર જે છે એ સંપૂર્ણ બાજુએથી બંધ નથી, ખુલ્લો આકાર છે, બરાબર. એટલે આમાં રાઈટ આવશે નહીં. ત્યાર બીજું ચિત્ર છે, તો આમાં તમે જોઈ શકો છો કે જેટલો પણ આ જે આકાર છે એ ત્યાં દરેક બાજુએથી ત્રણે ત્રણ બાજુએથી જોડાયેલા છે અને સંપૂર્ણ રીતે બંધ થયેલો છે, એક જ છેડો કે ભાગ એનો ખુલ્લો નથી. ત્યારબાદ છે ત્રીજું ચિત્ર, ચોરસ છે, તો એમાં પણ તમે જોઈ શકો છો કે ચારે ચાર જે બાજુઓ છે એ એકબીજા સાથે જોડાયેલી છે, એટલે કે એક પણ છેડો કે એક પણ લાઈન ખુલ્લી નથી, તો એમાં પણ રાઈટ કરીશું. ત્યારબાદ ચોથું છે, તો એમાં તમે જોયું કે જ્યાંથી ચિત્ર શરૂ થાય છે આ છેડો અને જ્યાં ચિત્ર પૂરું થાય છે આ છેડો, એ બંને છેડાઓ કેવા છે, ખુલ્લા છે, છૂટા છે, એટલે એકબીજા સાથે જોડાયેલી કઈ પણ પેક થયેલા નથી, માટે આમાં રાઈટ આવશે નહીં. પાંચમું છે, આ પ્રકારનું ચિત્ર છે, તો તેમાં પણ તમે જોઈ શકો છો કે આ જે કોઈ પણ જે દરેક બાજુઓ છે એ એકબીજા સાથે સંપૂર્ણ રીતે જોડાયેલી છે, આ ચિત્રનો એક પણ ભાગ ખુલ્લો નથી, માટે આમાં રાઈટ આવશે. ત્યારબાદ છે છઠ્ઠું, એ ત્યાં આ પ્રકારનું ચિત્ર છે, તો એમાં પણ તમે જોઈ શકો છો કે આકાર જે છે એ દરેક બાજુએથી બંધ થયેલો છે, એક પણ ભાગ તેનો ખુલ્લો નથી, આમાં પણ રાઈટ આવશે. ત્યારબાદ છે સાતમું, તો એમાં જોઈ શકો છો જ્યાંથી ચિત્રની શરૂઆત થાય છે જ્યાં ચિત્ર પૂરું થાય છે આ બે છેડાઓ એકબીજા સાથે જોડાયેલા નથી, એટલે આગળ ભાગ જે છે બે છેડાઓ છૂટા છે, ખુલ્લા છે, તો આમાં રાઈટ આવશે નહીં. ત્યારબાદ છે આઠમું ચિત્ર, તો આમાં પણ તમે જોઈ શકો છો કે આ જે છ એ છ બાજુઓ છે, છ એ છ લાઈનો એકબીજા સાથે જોડાયેલી છે, ક્યાંય પણ છૂટી નથી, માટે આમાં આવશે રાઈટ. તો આ રીતે તમારે તમારી સ્વાપોથીમાં કરી લેવાનું છે. ત્યારબાદ છે એની નીચે ચોથો પ્રશ્ન છે, નીચેના આકારોમાં કેટલા ખૂણા છે તે ગણો અને ચોરસ બોક્સમાં લખો. આગળ આપણે જ્યારે ચિત્રની શરૂઆત કરેલી હતી ત્યારે સૌથી પહેલો પ્રશ્ન હતો કે જે કઈ પણ ચિત્રો કે આકારો દોરેલા છે તેમાં જે ખૂણા બનતા હોય, ખૂણા કેમ બને છે એ આપણે જોઈ ગયા છીએ કે જ્યાં કોઈ પણ બે રેખાખંડ કે જ્યાં કોઈ પણ બે લીટીઓ ભેગી થાય છે એકબીજાને એકબીજા સાથે ત્યાં ભેગી થાય છે ત્યાં શું બને છે, ખૂણો બને છે, બરાબર. જ્યાં એકબીજાને બે લાઈનો ક્રોસ કરે છે ભેગી થતી હોય, બરાબર, ત્યાં ખૂણો બને છે. તો આ બધા ચિત્રો છે એમાં પણ આપણે ફરીથી ખૂણા જ્યાં જ્યાં ખૂણા બનતા હોય એ દરેક ખૂણાને ધ્યાનમાં લઈને ત્યાં ગણવાના છે અને નીચે જે બોક્સ આપેલા છે એમાં લખવાના છે. તો આપણે શરૂઆત કરીએ. પેલું છે, તો આમાં કેટલા ખૂણા બને છે, આ ખૂણો એક,
थैंक यू।